કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આપણે આગળની વિડીયોમાં સ્વાધ્યાય 1.4નો ક્વેશ્ચન નંબર 1 સમજ્યા હતા. તો આપણે હવે આમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 શું કહું છે જુઓ, નીચેના દરેક A, B અને C ની કિંમતો માટે આ જે ગુણધર્મ આપ્યો છે A ભાગ્યા B વત્તા C ઇઝ નોટ ઇક્વલ ટુ A ભાગ્યા B પ્લસ A ભાગ્યા C, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ સરખો આવતો નથી. અને આ ગુણધર્મ છે આપણે વિભાજનનો. પહેલો જો A નો ભાગાકાર B સાથે કર્યો અને A નો જ ભાગાકાર C સાથે, એટલે A ભાગ્યા B અહીંયા જે નિશાની હોય એ અહીંયા મૂકી છે પ્લસ ના પ્લસ, અને A નો જ ભાગાકાર C ની સાથે કર્યો છે એટલે A ભાગ્યા C. એના પરથી આપણે A બરાબર 12, B બરાબર -4 અને C બરાબર 2 મૂકીને સાબિત કરવાનું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવતો નથી. તો પહેલા લઉં છું અહીંયા હું ડાબી બાજુ, ડાબા બરાબર શું આપ્યું છે A ભાગ્યા B વત્તા C, જેમાં A બરાબર આપ્યા છે 12 ભાગ્યા એમના એમ, B બરાબર છે -4 પ્લસ C ની કિંમત છે 2. ઓકે, મેં શીખવાડ્યું હતું આગળની વિડીયોમાં કે કૌંસમાં જે સંખ્યા હોય એનું પહેલા સાદુરૂપ આપણે આપવાનું, એટલે 12 ભાગ્યા, હવે જો વિરુદ્ધ નિશાની છે માઇનસ પ્લસ, તો આ બેની હંમેશા બાદ બાકી થાય એટલે પહેલા તમારે સંખ્યાની બાદ બાકી કરવાની. 4માંથી 2 જાય તો વધે 2, આ બાદ બાકી થઈ ગઈ. પછી શું કરવાનું, તો કે 2માંથી જે સંખ્યા મોટી હોય એની નિશાની આપણે મૂકીએ છીએ. તો અહીંયા 4 મોટા છે એટલે અહીંયા આવશે -2. ઓકે, હવે આને લખાય આપણે 12 ભાગ્યા -2, તો આપણને ખબર છે 2 છંગ 12 થાય, પણ નિશાની આગળ છે માઇનસ ની, એટલે ડાબી બાજુનો જવાબ શું આવ્યો આપણે અહીંયા -6. આવી જ રીતે આપણે જમણી બાજુને સાબિત કરવાની છે, તો લખીશું જમા બરાબર શું છે અહીંયા જો A ભાગ્યા B પ્લસ A ભાગ્યા C. શું કરવાનું છે, તો જે આપણને કિંમતો આપેલી છે A, B અને C ની આપણે અહીં મૂકવાની છે. તો A બરાબર છે 12 ભાગ્યા B બરાબર છે -4 પ્લસ એમના એમ, A બરાબર છે 12 અને C બરાબર છે 2. અહીંયા ચલો 12 ભાગ્યા -4 પ્લસ 12 ભાગ્યા 2 આવી રીતે લખાય. હવે 4 તાલી 12 થાય, 3 પણ નિશાની આવશે માઇનસ ની, પ્લસ એમ ના 2 છંગ 12 એટલે અહીંયા આવશે 6. પાછી વિરુદ્ધ નિશાની આવી જુઓ, એટલે વિરુદ્ધ નિશાની હોય એ બે સંખ્યાની પહેલા બાદ બાકી કરવી, એ 6 માંથી 3 જાય તો 3. આવું કર્યા પછી જે સંખ્યા મોટી હોય એની નિશાની આપણે મૂકવાની છે. તો અહીંયા 6 મોટા છે તો એની નિશાની શું છે અહીંયા પ્લસ, એ પ્લસ તમે આગળ લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે. એટલે આનો જવાબ આવ્યો છે +3, જ્યારે આનો જવાબ આવ્યો છે -6, એટલે બંને બાજુ સરખી નથી. તો સાબિત શું થયું, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ તો લખવાનું આપણે, માટે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, આપણે જે સાબિત કરવાનું હતું તે કે બંનેના જવાબ સરખા નથી. ઓકે, તો હવે જેમ દાખલા નંબર 1 કર્યો આપણે એવી જ રીતે દાખલા નંબર 2 જેમાં A બરાબર -10, B બરાબર 1 અને C બરાબર 1 આપેલા છે, એ તમારે જાતે ડાબી બાજુ અને જમણી બાજુ સાબિત કરવાની છે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે, શું કહું છે જો, ખાલી જગ્યા પૂરો, એમાં નંબર 1 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર આની સંખ્યા પોતે આવી જો 369. તો આ ક્યારે આવે છે, તો આપણે નિયમ શીખ્યા છે જો, A ભાગ્યા 1 એટલે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 સાથે કરવામાં આવે તો જવાબમાં સંખ્યા પોતે આવે છે, આ નિયમ છે બરાબર. તો A ની જગ્યાએ કેટલા લીધા છે જો 369 ભાગ્યા કેટલા કર્યા છે 1, તો જવાબમાં શું આવ્યું સંખ્યા પોતે જો, તો આપણે કેટલા મૂકવા પડે 1, તો જવાબમાં 369 ના 69 પાછા એનાએ આવે. એટલે આ ગુણધર્મ યાદ રાખવાનો છે આપણે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર જો 1 સાથે કરવામાં આવે તો જવાબમાં સંખ્યા પોતે આવે છે. કેમ, તો કે 1 એ ભાગાકાર અને ગુણાકાર માટે
તટસ્થ સંખ્યા છે. એવી રીતે નંબર બે જો, માઇનસ પંચોતેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ એક. તો આવો જવાબ લાવવા માટે મારે શું કરવું પડે? તો માઇનસ એ ભાગ્યા એ, એટલે સંખ્યા જે આપેલી હોય એનો ભાગાકાર એ સંખ્યા સાથે જ કરવામાં આવે તો જવાબમાં માઇનસ એક મળે. જો આગળ માઇનસ હોય તો, એટલે એની જગ્યાએ શું લીધા છે અહીંયા પંચોતેર, માઇનસ તો એમના એમ જ છે, ભાગ્યા શું કર્યું એ બરાબર કઈ સંખ્યા લીધી છે પંચોતેર, તો આપણે પંચોતેર મૂકી દઈએ એટલે પંચોતેર ભાગ્યા પંચોતેર બરાબર એક, અને આગળ નિશાની આવે છે માઇનસની, એટલે અહીંયા આ ગુણધર્મ યાદ રાખવાનો છે. નંબર ત્રણ માં જુઓ શું કહ્યું છે, અહીંયા આ ગુણધર્મ આવશે માઇનસ એ ભાગ્યા, અહીં જવાબમાં પ્લસ એક લાવવાનો છે, કેટલો પ્લસ એક, તો એ ક્યારે આવે, તો કઈ જે સંખ્યા આપી હોય એ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગીએ. અહીંયા માઇનસ એ આપ્યા છે તો આને હું માઇનસ એ વડે જ ભાગું તો જવાબમાં મને પ્લસ એક મળે. કેમ? માઇનસ માઇનસ પ્લસ, એ ભાગ્યા એ બરાબર એક ના એક. તો અહીંયા શું લખ્યું છે, માઇનસ એ, એટલે શું, તો આગળની જે સંખ્યા આપી છે એની જ સંખ્યા ભાગાકારમાં લખી દેવી, એટલે માઇનસ બસો છ છે તો અહીંયા પણ હું લખીશ માઇનસ બસો ને છ, એટલે જવાબમાં આવશે પ્લસ એક, એટલે આ ગુણધર્મ યાદ રાખવો. ઓકે, ડી નંબરમાં જુઓ શું કહ્યું છે, માઇનસ સિત્યાસી ભાગ્યા ખાલી જગ્યા બરાબર પ્લસ સિત્યાસી, તો અહીંયા મારે માઇનસ સિત્યાસી છે એની જગ્યાએ લઈ લઉં છું માઇનસ એ ભાગ્યા, જવાબમાં પ્લસ સિત્યાસી લાવવાના છે, એટલે સિત્યાસી તો લાવવાના છે પણ કેવા પ્લસ, એટલે માઇનસ નિશાની દૂર કરવી પડે, તો મારે ભાગાકાર કોની પાસે કરવો પડે, માઇનસ એ છે તો એકની સાથે ભાગાકાર કરું તો માઇનસ એ આવે, પણ હું માઇનસ એકની સાથે ભાગાકાર કરું તો જવાબમાં મને પ્લસ એ મળે. કેમ? માઇનસ માઇનસ પ્લસ થાય, એ ભાગ્યા એક બરાબર સંખ્યા પોતે, તો મારે અહીંયા કઈ સંખ્યા લખવી પડશે, માઇનસ એક, માઇનસ માઇનસ પ્લસ અને સિત્યાસી ના સિત્યાસી. ઓકે, ચલો ઈ નંબરમાં જોઈએ આપણે, તો જો ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર શું આવ્યું છે, માઇનસ સિત્યાસી, તો અહીંયા આ ગુણધર્મ આવે એ ભાગ્યા એક બરાબર સંખ્યા પોતે આવી. ઓકે, પણ માઇનસ છે અહીંયા, તો મારે અહીંયા માઇનસ એ લખવા પડે, માઇનસ એ ભાગ્યા એક કરું એટલે જવાબમાં મને માઇનસ એ મળે, તો શું લખવાનું આપણે માઇનસ એની જગ્યાએ, આ જે સંખ્યા આપી છે જવાબમાં એ જ આપણે અહીં લખવાની છે માઇનસ સિત્યાસી, બરાબર, કારણ કે એક તટસ્થ સંખ્યા છે ભાગાકાર માટે. એવી જ રીતે એફ નંબરનો જો, ખાલી જગ્યા ભાગ્યા અડતાલીસ બરાબર માઇનસ એક આવ્યા છે, બરાબર, તો અહીંયા આગળ આ ગુણધર્મ આવે, જો એ ભાગ્યા એ કરું તો મને જવાબમાં મળે છે એક, પણ અહીંયા આગળ પ્લસ અડતાલીસ આપ્યા છે તો મારે આગળની એ સંખ્યા એવી લખવી પડે કે એ મૂકતા મને માઇનસ એક મળવા જોઈએ, એટલે આગળ અહીંયા મૂકીશ માઇનસ એ, એ ભાગ્યા એ બરાબર એક, અને નિશાની આવે છે આગળ માઇનસની, તો મારે અહીંયા કેટલા લખવા પડશે, અડતાલીસ જ, પણ કેવા માઇનસ અડતાલીસ, અડતાલીસ એકા અડતાલીસ, અને નિશાની આગળ આવે છે માઇનસ એમની એમ. જી નંબરમાં જોઈએ આપણે, જો શું કહ્યું છે અહીંયા, વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે, એટલે ભાગાકાર કરવાનો છે વીસનો એવી સંખ્યા સાથે કે જવાબમાં માઇનસ બે આવે. હવે આપણને ખબર હોવી જોઈએ કે વીસના ભાગે કેટલા કરે તો બે આવે, તો દસ, દસ દુ વીસ થાય આપણને ખબર છે, પણ લાવવાના છે માઇનસ, તો મારે અહીંયા મૂકવા પડશે માઇનસ દસ, એટલે દસ દુ વીસ થાય અને આ માઇનસ નિશાની એમની એમ, એટલે જવાબમાં આવ્યા માઇનસ બે, તો અહીં ખાલી જગ્યામાં શું આવશે, માઇનસ દસ. ઓકે, દસ દુ વીસ માઇનસ એમના એમ. એવી જ રીતે એચ નંબરનો જુઓ શું કહ્યું છે, ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ. હવે એ ખબર હોવી જોઈએ કે ચાર છેદમાં છે, તો અંશમાં હું કઈ સંખ્યા એવી લખું કે બંનેનો ભાગાકાર થઈને માઇનસ ત્રણ આવે, તો ચાર તાલી બાર આપણને ખબર છે, એટલે મારે અંશમાં લખવા પડે બાર, એટલે ચાર તાલી બાર તો થઈ ગયા, પણ કેવા લાવવાના છે માઇનસ ત્રણ, તો મારે અહીંયા કેટલા મૂકવા પડશે, માઇનસ બાર, એટલે ચાર તાલી બાર અને નિશાની આવે છે માઇનસની, એટલે માઇનસ ત્રણ એમના એમ, તો ખાલી જગ્યામાં કેટલા લખવા પડશે મારે, માઇનસ બાર. ઓકે, તો હવે પછીની વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના બાકીના જે દાખલા છે એના વિશે આપણે સમજીશું.
ત્યાં સુધી તમારે આ વિડીયો જોઈ કમ્પ્લીટ સમજી ગણિતની નોટમાં લખી દેવાનું છે. તો હવે પછીની વિડીયોમાં આપણે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.